ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે પોઈન્ટ બેનો દાખલા નંબર એક વિશે અભ્યાસ કરીએ એક સોસાયટીમાં રહેતા સાત કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં ની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંગણો તમારે શું મેળવવાનું છે કે સહસંબંધાંક હવે સસંબંધાંક મેળવવાની ત્રણ રીત છે પહેલી છે વિકિરણ આકૃતિની રીત બીજી છે કાલ પિયરસનની ગુણન પ્રગાતની રીત અને ત્રીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત તમને દાખલામાં આમ કે વિકિરણા આકૃતિ દ્વારા સહસંબંધાંક શોધો તો જ વિકિરણ આકૃતિ દોરવા અહીંયા એવું કીધું નથી તો બે રીત તમારી પાસે છે પિયર્સન અને સ્પીયરમેન તો ખાસ યાદ રાખજો ખાલી તમને સહસંબંધાંક એટલે દાખલામાં જોવાનું તમને ક્રમ આપેલા છે પિતાની ઊંચાઈ પ્રમાણે ક્રમ પુત્રની ઊંચાઈ પ્રમાણે ક્રમ તો કે નહીં જો ક્રમ આપેલા હોય તો દાખલો તમારે સ્પીયરમેનની રીતે ગણવાનો અને જો ક્રમ ન આપેલા હોય તો દાખલો કઈ રીતે ગણવાનો તમારે કાલ પિયર્સ તો અહીં તમને ખાલી સહસબંધાંક કીધું છે ખાલી સહસબંધાંક એટલે પહેલું જોવાનું ક્રમ આપેલા છે કે નહીં તો કે આપેલા નથી જો અહીંયા તમને હોય પૂછે છે પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં ક્રમ ક્યાંય આપેલા નથી તો સહસબંધાંક મેળવવો હોય કાલ પિયર્સની રીતે તો બે ખાનાની જરૂર પડે એક્સ અને વાય તો અહીંયા તમને દાખલામાં એક્સ કોને કેવું અને વાય કોને કેવું હવે આપેલું નથી તો મેં તમને જ્યારે ગુણધર્મ સમજાવ્યો જ્યારે કીધું તું બેમાંથી એકને શું કહી દેવાનું એક્સ ધારો કે આપણે એવું કહીએ પિતાની ઊંચાઈ છે એના આપણે હું ધારી લઈએ એક્સ તો પુત્રની ઊંચાઈ છે એને હું આપણે ધારી લઈએ વાય હવે કોઈ આવું ધારે પુત્રની ઊંચાઈને એક્સ ધારે ને પિતાની ઊંચાઈને વાય ધારે તોય ચાલે જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં એક્સ વાય લખો કે વાય એક્સ લખો તમારા દાખલાના જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં તો યાદ રાખજો કાલ પિયર્સનમાં પહેલું સ્ટેપ તમારે રીત નક્કી કરવા માટે એક્સનો સરવાળો કરવાનો એને કહેવાય સિગ્મા એક્સ તો સરવાળો આવશે અગિયારસો ઓગણસિત્તેર એ જ રીતે વાયનો સરવાળો કરો અને કહેવાય સિગ્મા વાય સરવાળો આવશે અગિયારસો છોતેર આના પરથી તમારે પહેલી વસ્તુ અને એક્સ બાર અને વાય બાર એક્સ બાર અને વાય બાર મેળવવું ફરજિયાત નથી એના કોઈ માર્ક હોતા નથી પણ મેળવો તો તમને ખબર પડે રીત કઈ આવે એટલે સૌપ્રથમ આપણે એક્સ બાર મેળવ્યો એક્સ બાર નું સૂત્ર સીગમા એક્સના છેદમાં એન ચલો સિગ્મા એક્સ તમને મળ્યો અગિયારસો ગુણ સિત્તેર એન એટલે અવલોકનો ગણી લેવાના કેટલા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો અગિયારસો ઓગણ છેદમાં સાત એટલે તમારો એક્સ બાર આવશે એકસો સડસઠ આ એકસો સડસઠ પૂર્ણાંક કહેવાય જવાબ પોઈન્ટમાં નથી થઈ એટલે શું કહેવાય પૂર્ણાંક એવા એકસો સડસઠ એક્સ બાર મળે એટલે બીજું હું મેળવવાનો તો કે વાય બાર તો વાયબારનું સૂત્ર છે વાય બાર બરાબર સીગમા વાયના છેદમાં એન ચાલો વાયનો સરવાળો તમને મળ્યો અગિયારસો છોતેર અગિયારસો છોતેરના છેદમાં સાત એટલે તમારો જવાબ આવશે એકસો અડસઠ તો અહીંયા તમે જોઈ શકો છો એક્સ બાર અને વાય બાર બંને પૂર્ણાંક છે એક્સ બાર અને વાય બાર બંને કેવા છે પૂર્ણાંક તો મેં તમને સમજાવ્યું હતું બંને પૂર્ણાંક હોય તો ડાકલો કઈ રીત સહેલી પડે યાદ રાખજો અહીંયા આપણે લખી દઈએ એટલે તમને ખબર પડે બંને પૂર્ણાંક હોવાથી તો સલ્લી કઈ રીત પડે યાદ રાખજો બંને પૂર્ણાંક હોય તો સલી રીત તમારી પડે સૂત્ર બરાબર સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર છેદમાં પ્રથમ વર્ગમૂળમાં સીગમાં એક્સ માઇનસ એક્સ બાર આખાનો વર્ગ બીજા વર્ગમૂળમાં વાય માઇનસ વાય બાર તો આ સૂત્રો દ્વારા તમે દાખલો ગણો તો દાખલો ઝડપથી થશે અને સમય કેવો જ હશે ઓછો એટલે રીત નક્કી કરવા માટે સૌપ્રથમ પ્રથમ તમારે શું મેળવો ને એક્સ બાર અને વાય બાર જો પૂર્ણાંક હોય તો એક રીત આવે જો અપૂર્ણાંક હોય તો બે રીત આવે તમને સમજાવી તો એક્સ વાય અથવા યુ તો અત્યારે પૂર્ણાંક છે તો પૂર્ણાંક હોય તો આ રીતે સહેલું પડે સીગમાં એક્સ એક્સ બાર માઇનસુ વાય માઇનસ વાય બાર છેદમાં પ્રથમ એક્સ વર્ગ બાર આખાનો વર્ગ તો આના પરથી તમારે ખાના બનાવવાના એટલે તમને ખબર પડે પહેલું ખાનું કયું જોઈએ તો કે એક્સ માઇનસ એક્સ બાર એટલે અહીંયા તમારે લખવાનું એક્સ માઇનસ એક્સ બાર બીજું ખાનું કયું જોઈએ તો કે વાય માઇનસ વાય બાર એટલે અહીંયા લખવાનું વાય માઇનસ વાય બાર બંને વચ્ચે કયો સંબંધો કે ગુણાકાર નો એટલે એના પછી ખાનો આ બે નો ગુણાકાર કરવાનો એટલે લખાય એક્સ માઇનસ વાય માઇનસ વાય બાર એનો સરવાળો કરો એટલે લાગે સિગમા એક્સ માઇનસ ઇન્ટુ વાય માઇનસ વાય વાર નીચેનું જોઈએ તો એક્સ માઇનસ બાર નો વર્ગ તો અહીંયા જે ખાનું છે એનો વર્ગ કરવાનો એટલે લખાય એક્સ માઇનસ એક્સ નો વર્ગ એનો સરવાળ કરો એટલે લાગે સીગમા એક્સ માઇનસ એક્સ નો વર્ગ હજી ખાનો જોઈ વાય માઇનસ વાય બાર નો વર્ગ તો અહીંયા જે છે એનો વર્ક કરવાનો વાય માઇનસ વાય બાર નો વર્ગ એનો સરવાળો એટલે સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ સંકેત નીચે લખવાના એટલે પરીક્ષામાં રકમ મૂકવામાં તમારે ભૂલ થઈ નહીં તો આ રીતે યાદ રાખજો જ્યારે પણ એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય તો તમારે વધારાના કેટલા ખાના બનાવવા પડે પાંચ યાદ રાખજો વધારાના કેટલા ખાના બનાવવાના પાંચ પહેલું એક્સ માઇનસ એક્સ બાર બીજું વાય માઇનસ બાર ત્રીજું બે નો ગુણાકાર એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ બાર ચોથું તો કે એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ કરવાનો પાંચમો વાય માઇનસ બાર નો વર્ગ હવે તમે જોઈ શકો છો એક્સ ખાનું અહીંયા તમને આપેલું છે એક્સમાંથી હું બાદ કરવાનો તો કે એક્સ બાર એક્સ બાર કેટલો છે એકસો સડસઠ એટલે તમને ખબર પડે ભાઈ તમારે અહીંયા એકસો સડસઠ બાદ કરવાના છે એટલે લખી દઈએ એકસો એ જ રીતે વાય માઇનસ વાય બાર વાયનું ખાનું અહીંયા આપેલું છે એમાંથી વાય બાર વાય બાર કેટલો છે તો કે એકસો અડસઠ તો વાયના દરેક ખાનામાંથી કેટલા બાદ કરવાના તમારે એકસો અડસઠ એટલે હવે બે વસ્તુ તમને ખબર પડી કે અગિયાર માંથી ભણતા હો છો યાદ રાખજો અવલોકન માટેનો મધ્યક બાદ કરો એટલે હંમેશા સરવાળો જીરો જ આવે અવલોકન માટેનો મધ્યક બાદ કરો એટલે સરવાળો હંમેશા શું આવશે જીરો જ આવે યાદ રાખવાનું સરવાળો આખાના જીરો આવશે હવે કેલ્શીમાં તમને ઝડપથી દાખલો થાય એના માટે એક પદ્ધતિ શીખવાડું છું યાદ રાખજો કેલ્શીમાં તમારે પહેલા શું કરવાનું એકસો સડસઠ પછી માઇનસ પછી બરાબર કરી દી દેવું ફરીથી બોલું છું એકસો સડસઠ માઇનસ બરાબર એટલે દર વખતે પછી તમારે એકસો સડસઠ બાદ કરવા નહીં પડે એક વાર એ અંદર કરી દેશો એટલે હવે તમારે શું કરવાનું એકસો સિત્તેર બરાબર દબાવશો એટલે તમારે સીધો બાદ બાકી જ આવી જશે પ્લસ હશે તો પ્લસ આવશે માઇનસ હશે તો માઇનસ આવશે કોઈ કે મને એમ સમજ નથી પડતી તો તમને આવડે છે એકસો સિત્તેરમાંથી એકસો સડસઠ બાદ કરો એટલે તમારો જવાબ કેટલો આવશે ત્રણ એકસો ઓગણ સિત્તેરમાંથી એકસો સડસઠ બાદ કરો એટલે જવાબ આવશે બે એકસો અડસઠમાંથી એકસો સડસઠ બાદ કરો એટલે જવાબ આવશે એકસો સડસઠમાંથી એકસો સડસઠ બાદ કરો એટલે જવાબ આવશે જીરો એકસો છાસઠ માંથી એકસો સડસઠ બાદ કરો એટલે જવાબ આવશે માઇનસ એકસો પાસઠ માંથી એકસો સડસઠ બાદ કર્યો એટલે જવાબ આવશે માઇનસ બે અને એકસો ચોસઠ માંથી એકસો સડસઠ બાદ કરશે એટલે જવાબ આવશે માઇનસ ત્રણ આનો સરવાળો કરો એટલે ઝીરો જ આવે દર વખતે ચેક કરવાની જરૂર નથી આ પહેલો દાખલો છે એટલે ચેક કરી લેવાનો તમારે પછી ચેક કરવાની કોઈ જરૂર નથી ચાલો એ જ રીતે વાય માઇનસ વાય બાર વાયનું ખાનું તમને અહીં આપ્યું છે એમાંથી વાય શું કરવાનો બાદ તો કે વાયબાર કેટલો છે એકસો અડસઠ એકસો બોતેર માંથી એકસો અડસઠ બાદ કરો એટલે જવાબ આવશે ચાર એકસો અડસઠ માંથી એકસો અડસઠ બાદ કરો જીરો એકસો સિત્તેર માંથી એકસો અડસઠ બાદ કરો જવાબ આવશે બે એકસો અડસઠ માંથી એકસો અડસઠ બાદ કરો જીરો એકસો પાસઠ માંથી એકસો અડસઠ બાદ કરશે એટલે જવાબ આવશે માઇનસ ત્રણ એકસો સડસઠ માંથી એકસો અડસઠ બાદ કરો એટલે જવાબ આવશે માઇનસ એક અને એકસો છાસઠ માંથી એકસો અડસઠ બાદ કરો એટલે જવાબ આવશે માઇનસ બે તો પ્લસનો સરવાળો જોઈ શકો છ માઇનસનો સરવાળો છે એટલે સરવાળો કેટલા આવશે જીરો તો આ રીતે તમને બે ખાના મળી જાય એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ બાર હવે તમારે માત્ર ગુણાકાર કરવાનો છે કોનો હતો કે એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય બાર તો ત્રણ ગુણ્યા ચાર એટલે જવાબ આવશે બાર બે ગુણ્યા જીરો જીરો સાથે ગુણાકાર કરો એટલે એક ગુણ્યા બે એટલે જવાબ આવશે બે જીરો સાથે ગુણાકાર જીરો હવે યાદ રાખજો બે વાર માઇનસ હોય તો માઇનસ શું થઈ જાય ગુણાકાર કરવો ત્યારે પ્લસ ત્રણ એકા ત્રણ પણ કેવા પ્લસ બે એકા બે કેવા પ્લસ ત્રણ દુ છ કેવા પ્લસ આ બધાનો સરવાળો કરો એટલે આગળ લાગે સીગમાં એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બાર આનો સરવાળો કરશો તો તમારો સરવાળો કેટલો આવશે પચીસ આવશે તો આ પેલું ખાનું તમને મળી જુઓ બીજું એક્સ એક્સ બાર નો વર્ગ કરવાનો છે તો અહીંયા તમને ખાનું આપ્યું છે એક્સ માઇનસ એક્સ બાર અહીંયા કિંમત પ્લસ હોય કે માઇનસ એનો વર્ગ કરો એટલે જવાબ પ્લસ જ આવે યાદ રાખજો ત્રણનો વર્ગ નવ બેનો વર્ગ ચાર એકનો વર્ગ એક જીરોનો વર્ગ જીરો એકનો વર્ગ એક બેનો વર્ગ ચાર ત્રણનો વર્ગ નવ આનો સરવાળો કરો લાગલનું લાગે સીગમા એક્સ માઇનસ એક્સ વર્ગ સરવાળો આવશે અઠ્યાવીસ એ જ રીતે વાય માઇનસ વાય વર્ગ તો અહીંયા ખાનું છે તે ફરીથી અહીંયા પ્લસ હોય કે માઇનસ વર્ગ કરો એટલે જવાબ પ્લસ આવે ચારનો વર્ગ સોળ નો વર્ગ જીરો બેનો વર્ગ ચાર જીરોનો વર્ગ 3 ત્રણનો વર્ગ નવ એકનો વર્ગ એક ને બેનો વર્ગ ચાર આનો સરવાળો આગળ એટલે આવશે 34 તો આ કોષ્ટક તમે બોર્ડની પરીક્ષામાં સાચવું હોય એટલે આ કોષ્ટકનો તમને બે ગુણ મળશે યાદ રાખજો સૂત્ર લખ્યો હોય એનો એક ગુણ હોય એટલે આ રીતે તમારા ત્રણ ગુણ તો વેચાયેલા હોય છે હવે સૂત્રમાં તમારે કિંમત મૂકવાની સીગમા એક્સ માઇનસુ વાય માઇનસ વાય બારનો સરવાળો તમને મળ્યો પચીસ એટલે અંશમાં લખવાના પચીસ પ્રથમ વર્ગમૂળમાં સીગમા એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ તો એ જો છે કેટલા તો કે અઠયાવીસ ગુણ્યા બીજા વર્ગમૂળમાં સિગ્મા વાય માઇનસ વાય બાર નો વર્ગ તો કે ચોત્રીસ હવે ઘણા કરે છે બે અલગ અલગ વર્ગમૂળ કાઢે તોય ચાલે અથવા બેનો ગુણાકાર કરીને એકવાર વર્ગમૂળ કાઢે તોય ચાલે તમારે જે રીતે લખવું એ રીતે પચીસ ના પચીસ અઠ્યાવીસનું વર્ગમૂળ ઘટશે એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ ઓગણત્રીસ ચોત્રીસનું વર્ગમૂળ ઘટશે એટલે જવાબ આવશે પાંચ પોઈન્ટ ત્યાંશી ઉપર પચીસ ના નીચે બે ગુણાકાર બે ગુણાકાર આવશે ત્રીસ પોઈન્ટ અને તમારો જવાબ આવશે ઝીરો પોઈન્ટ એક્યાસી તો અહીંયા પાંચ ગુણનો દાખલો તમારો સહસંબંધાંકનો પહેલી રીત પૂર્ણ થાય છે તમારો જવાબ છે એટલે લખવાનું વાક્ય કાંઈ જગ્યા નથી એટલે આપણે લખતા નથી પિતાની ઊંચાઈ એક્સ અને પુત્રની ઊંચાઈ વાય વચ્ચેનો એનો સહસંબંધાંક જીરો પોઈન્ટ એક્યાસી મળે તો આ પાંચ ગુણનો આ રીતે તમારો દાખલો પૂર્ણ થાય છે સૂત્રમાં અહીંયા કિંમત મૂકવાનો બીજો અડધો ગુણ હોય અને છેલ્લે પછી તમે જવાબ લાવો એનો દોઢ ગુણ હોય તો આ રીતે તમારા ટોટલ પાંચ ગુણની ફાળવણી થયેલી હોય છે તો અહીંયા તમારો બે પોઈન્ટ બે નો પહેલો દાખલો અહીંયા પૂર્ણ થાય છે અસ્તુ